સુરત અને એનઆરસીના વિરોધમાં રાંદેર ખાતે ધરણા પ્રદર્શનકારીઓને પાકિસ્તાની અને બાંગ્લાદેશી કહેનારા જોઈન્ટ પોલીસ કમિશનર ડીએન પટેલને સસ્પેન્ડ કરવાની માંગ સાથે માઇનોરિટી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરતના લીંબાયત વિસ્તારમાં ઓમનગર ખાતે ખાનગી પ્લોટ ઉપર ચાલી રહેલા શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનથી પ્રેરણા લઈને રાંદેર વિસ્તારમાં ધરણા યોજનાર આયોજકોને પાકિસ્તાની તેમજ આતંકવાદી અને બળાત્કારી હોવાનો વહ્યત આક્ષેપ કરનાર જોઈન્ટ સીપી ડીએન પટેલને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે માઇનોરિટી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા સીએએ અને એનઆરસીના વિરોધમાં રાંદેર ખાતે ચાલી રહેલા ધરણાની પરવાનગી લેવા ગયેલા પાંચ આગેવાનોને જોઈન્ટ પોલીસ કમિશનર ડીએન પટેલે પાકિસ્તાની અને બાંગ્લાદેશી હોવાનું કહી અપમાનિત કરતા આજે માઇનોરિટી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ જિલ્લા કલેક્ટરને જોઈન્ટ પોલીસ કમિશનરને સસ્પેન્ડ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત